नमस्कार, आपनी साथे हूँ छाया। गुजरात सहित देशभर में साइबर क्राइम ना केसों में अनेक गणो वधारो जोवा मळी रह्यो छे। त्यारे सौराष्ट्र नु पाटनगर एवा राजकोट में पण मोटा प्रमाण में साइबर क्राइम ना केसो नोंधाई रह्या छे। त्यारे आवो जाणीए लोको केवी रीते साइबर क्राइम नो भोग बनी रह्या छे अने साइबर क्राइम माथी बचवा माटे शुं करवुं जोईए, जे जाणीए राजकोट ना साइबर क्राइम ना एसीपी विशाल रबारी पासे थी। गुजरात सहित देश में लोको सोशल मीडिया नो वधु पड़तो उपयोग करी रह्या छे अने तेज सोशल मीडिया द्वारा लोको फ्रॉड नो पण भोग बनी रह्या छे। सोशल मीडिया में लोको साथे एक्सोटन्स, इंस्टंट लोन, इन्वेस्टमेंट सहित ना मुद्दे फाइनेंशियल फ्रॉड करवामां आवी रह्या छे अने ते केस में आ वर्षे 30-40% नो वधारो पण जोवा मळी रह्यो छे। આમ તો ઓવરઓલ બધા ગુજરાતથી લઈને આખા દેશમાં સાયબર ક્રાઇમના જે ગુનાઓ બનતા હોય છે અને લોકો જે ભોગ બને છે એમાં મોટા પ્રમાણમાં વધારો થઈ જ રહ્યો છે। પણ રાજકોટમાં પણ કહી શકાય કે બહુ મોટા પાયે આવા ગુનાઓ બને છે અને લોકો ખૂબ જ મોટા પાયે ભોગ પણ બનતા હોય છે। સોશિયલ મીડિયાના ક્રાઇમ હોય કે પછી ફાઇનાન્શિયલ ફ્રોડ હોય, ફાઇનાન્શિયલ ફ્રોડની વાત કરીએ તો લગભગ 2022માં 12 કરોડથી ઉપરની રકમ લોકોએ ગુમાવી છે સાયબર ક્રાઇમમાં। 2023માં ઓલરેડી 7-8 કરોડ રૂપિયા લોકો ગુમાવી ચૂક્યા છે અને મને લાગે છે હજી આ રકમ વધવાની પૂરી શક્યતા છે। કેમ કેસોની વાત કરીએ તો ગયા વર્ષના કમ્પેરિઝનમાં આ વખતે 30-40% કેસો વધારે આવવાની એક અમારી પાસે ડેટા છે, જે મુજબ કે 30-40% કેસો વધ્યા છે અને લોકો એનું જે પૈસા જવાની જે ઝડપ છે એ પણ વધી છે। રાજકોટમાં 2022માં 12 કરોડ જેવી રકમ લોકોએ સાયબર ક્રાઇમનો ભોગ બનીને ગુમાવી છે, જ્યારે આ વર્ષે 8 કરોડ કરતા વધુ રકમ લોકો ગુમાવી ચૂક્યા છે અને જે પ્રમાણે કેસો સામે આવી રહ્યા છે તે જોતા આ વર્ષે 40% વધુ લોકો સાયબર ક્રાઇમનો ભોગ બને તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે। લોકો સાથે સેક્સ ટ્રાન્સ, ઇન્સ્ટન્ટ લોન તેમજ ઇન્વેસ્ટમેન્ટ સહિતના મુદ્દે ફાઇનાન્શિયલ ફ્રોડ કરવામાં આવી રહ્યા છે। સેક્સટોર્શનના કેસીસ મોટા પાયે આવે છે કે જેમાં ન્યૂડ વિડીયો કોલ કરીને પછી પાછળથી એમને ધમકાવીને પૈસા માંગવામાં આવે છે। ઇન્સ્ટન્ટ લોન એપ્લિકેશન્સ હોય છે જેમાં નાની મોટી રકમની લોન મેળવવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરે છે અને પછી પાછળથી સામેવાળા ફ્રોડ હોય છે જે આમને ધમકાવીને જેટલા પણ એમના કોન્ટેક હોય છે બધાને ધમકાવીને આમની પાસે વધારે બહુ બાબર રકમ જે છે એ મેળવતા હોય છે। બીજા અમુક કેસીસની વાત કરીએ તો કસ્ટમર કેર નંબર ગૂગલ ઉપર સર્ચ કરવાના લોકો પ્રયત્ન કરતા હોય છે, જેમાં મોટાભાગે ફ્રોડ નંબર બહાર આવે છે અને લોકો ફસાઈ જતા હોય છે। એ સિવાયના ઇન્વેસ્ટમેન્ટ રિલેટેડ ફ્રોડ ખૂબ જ મોટા પાયે વધી રહ્યા છે, જેમાં ક્રિપ્ટોકરન્સીથી લઈને ફોરેક્સ ટ્રેડિંગમાં કોઈ સારા પૈસાની વળતર મળવાના લાલચમાં લોકો આવી જતા હોય છે। ઇનિશિયલી 2-4 હજાર, 5 હજાર, 10 હજારનું રોકાણ અથવા 25-50 હજારનું રોકાણ કરાવી અને 10-15 હજારનું એને નફો કરાવવામાં આવે છે કે જેથી કરીને માણસ લાલચમાં આવી જાય। ત્યારબાદ લોકો જોતા નથી અને 10 લાખ, 20 લાખ, 50 લાખ, 1-1 કરોડ સુધીની ફરિયાદો અમારા સુધી આવેલી છે। મેક્સિમમ અમારો આગ્રહ એવો જ છે કે ફરિયાદ કરવામાં આવે। 1930 કરીને એક હેલ્પલાઇન નંબર છે આપણો, 1930 કરીને, જેમાં ફાઇનાન્શિયલ હોય કે સોશિયલ મીડિયા ઉપર કોઈ હેરાનગતિ હોય બંનેની ફરિયાદ તમે કરી શકો છો અને જ્યાં સુધી ફરિયાદ કરવામાં બીવાની વાત હોય તો કોઈ પણ ડર રાખવાયા વગર તમે પોલીસ સ્ટેશનનો કોન્ટેક્ટ કરો। ઇવન સેક્સટોર્શન જેવી મેટર્સમાં પણ જો તમે ફસાણા હોય તો કોન્ટેક્ટ કરશો તો એટલીસ્ટ તમારી માનસિક હેરાનગતિ નહીં થાય, તમારું ફાઇનાન્શિયલી પણ અમે તમને હેરાન નહીં થવા દઈએ અને ત્યાં સુધી બનશે ત્યાં સુધી તમારી રકમ પાછી મેળવવા માટે તેનો પ્રયત્ન કરશું। પણ લોકો થોડું આ બાબતે બેદરકારી દાખવતા હોય છે, ફરિયાદથી ભાગતા હોય છે અથવા કોઈને કોઈ રીતે બારોબાર કોઈ સોલ્યુશન ગોતવાનો પ્રયત્ન કરતા હોય છે, પણ છેલ્લે લાંબા સમયે પણ લોકો ફરિયાદ કરવા આવતા હોય એવું અમારા ધ્યાને આવેલું છે। તો એનાથી બેટર છે કે તાત્કાલિક જ ફરિયાદ કરવી જેથી તમારા પૈસા પણ પાછા મળી શકે અથવા કોઈ પણ સોશિયલ મીડિયા રિલેટેડ પ્રશ્ન હોય તો એમાં પણ તાત્કાલિક તમને ન્યાય મળી શકે। ફાઇનાન્શિયલ ફ્રોડમાં પુષ્કળ પ્રમાણમાં વધારો નોંધાઈ રહ્યો છે, તેથી લોકોએ તાત્કાલિક ફરિયાદ નોંધાવી જોઈએ, મોડું ન કરવું જોઈએ। તેમ પણ જણાવ્યું હતું કે સાથે જે વ્યક્તિ ભોગ બન્યા હોય તેનું નામ પણ ગુપ્ત રખાતું હોય છે, જેથી પ્રતિષ્ઠાને હાનિ ન પહોંચે અને કોઈ પણ વ્યક્તિ સાથે ફ્રોડ થાય તેમજ ટોલ ફ્રી નંબર ઉપર પણ ફરિયાદ નોંધાવી જોઈએ તેવું જણાવ્યું હતું।
અંદાજે એવું કહી શકાય કે 20% કે 30%, 20% થી 30% વચ્ચેનો રેશિયો છે કે જેમાં પૈસા પરત અપાવી શકાય છે કે અથવા આરોપી પકડી શકાતા હોય છે. કેમકે મોટાભાગે વર્ચ્યુઅલ નંબરો વપરાતા ચાલુ થયા છે, આ લોકો એટીએમ વિડ્રોલ કરીને પૈસા લઈને ભાગી જાય છે, એટલે પૈસાની રિકવરી પણ બહુ ઓછી થઈ ગઈ છે. સામે બીજા નવા નવા નુસ્ખા પૈસાના સેટલમેન્ટ માટે આ લોકો અપનાવતા રહેતા હોય છે, તો એવા કિસ્સામાં ક્યાંક ને ક્યાંક ટેકનિકલ એનાલિસિસ કે પછી માહિતી આવવામાં જો વાર થાય તો એના કારણે એ પૈસા ઉપડી જઈ અને વપરાઈ જતા હોય છે, જેથી કરીને ભોગ બનનારના પૈસા જે છે એ પાછા લઈ આવવા ખૂબ જ અઘરું બની જતું હોય છે. માટે લોકોને એક જ આગ્રહ છે કે જેટલું બને એટલું વહેલી ફરિયાદ કરી અને તમારા પૈસા જે છે એ બેંકમાં સિક્યોર થાય, અને અમે વહેલા તે પહેલાં ધોરણે ત્યાં પહોંચી શકીએ અને તમને પૈસા પાછા અપાવી શકીએ, એના માટે થઈને મેક્સિમમ પ્રયત્ન કરવો. 2 થી 3 વસ્તુ છે. એક તો ક્યારેય ઓટીપી કોઈ શેર કરવાની જરૂર નથી. અજાણ્યા કોઈ આવી રીતે સોર્સિસથી ઓટીપી અથવા બેંક ડિટેલ્સ કોઈ માગે તો એ શેર ન કરવી જોઈએ. તમે લોકલ બેંકમાં જઈને વેરીફાઈ કરી શકો છો, અથવા જે પણ સર્વિસ પ્રોવાઈડર હોય, કોઈ સિમ કાર્ડ કંપની હોય કે ક્રેડિટ કાર્ડ હોય, તો એ પણ લોકલ લેવલે એમની ઓફિસ હોય જ છે, ત્યાં જઈને તમે પહેલાં કન્ફર્મ કરો પછી જ આગળ વધો. બીજી અવારનવાર જે આવી લિંકો મોકલવામાં આવતી હોય છે, ઈમેલ થ્રુ હોય કે ટેક્સ્ટ મેસેજમાં હોય કે તમારી જે પણ સોશિયલ મીડિયા વાપરો છો તેના ચેટમાં તમને મોકલવામાં આવે, ઇન્સ્ટાગ્રામ હોય, ફેસબુક હોય કે પછી વોટ્સએપ ઉપર હોય, તો આ લિંકો ક્યાંક ને ક્યાંક તમારા ડિવાઇસનો નાના મોટો કંટ્રોલ મેળવવા માટે થઈને અને એક્સેસ કરવા માટે હોય છે, કે જેમાં સ્ક્રીન શેરિંગ એપ્લિકેશન બરાબર ડાઉનલોડ થઈ જતી હોય, માલવેર ઇન્જેક્ટ થઈ જતો હોય, આવા ઘણા પ્રશ્નો ઊભા થતા હોય છે. તો આવું જ્યારે બને છે ત્યારે તમારા સ્ક્રીન ઉપર શું એક્ટિવિટી થાય છે, તમે કોઈ પેમેન્ટ કરો છો અથવા બીજી કોઈ એક્ટિવિટી કરો છો, તો એ સામેવાળો બધું ટ્રેક કરીને એના આધારે પછી તમારા અકાઉન્ટના જે પણ પૈસા છે એ ખાલી કરી નાખતા હોય છે. એટલે એક તો લિંકથી બચવું, આવો ઓટીપી શેર ના કરવા, અને બીજું તમે જે પણ બધી સર્વિસીસ માટે થઈને કસ્ટમર કેરનો તમે જે સંપર્ક કરવાનો પ્રયત્ન કરો છો એ ક્યારેય ભૂલથી ગૂગલ સર્ચ કરીને એનો કસ્ટમર કેર નંબર ના મેળવો. લોકલ ઓફિસનો કોન્ટેક્ટ કરી શકો છો અથવા જે તે ઓથેન્ટિક એપ્લિકેશન છે એમાં પણ તમને કસ્ટમર કેર નંબર મળી જતા હોય છે. તો આવી અમુક બાબતોનું ધ્યાન રાખવાથી પણ મને લાગે છે ક્યાંક ને ક્યાંક તમે સાયબર ક્રાઇમના ભોગ બનવાથી બચી શકો છો. લોકો સાથે જે પ્રમાણે સાયબર ક્રાઇમના કેસો વધી રહ્યા છે તે જોતા લોકોએ સોશિયલ મીડિયાનો ધ્યાનથી ઉપયોગ કરવો જોઈએ, તેમજ લાલચમાં આવીને બેંક સહિતની ડિટેલ્સ સેન્ડ ન કરવી જોઈએ, તેમજ ઓટીપી શેર કરતા, અજાણી લિંક ઓપન કરતા પણ બચવું જોઈએ, જેથી સાયબર ક્રાઇમનો ભોગ બનતા બચી શકાય, તેમ પણ સાયબર ક્રાઇમ એસીપીએ જણાવ્યું હતું. કેમેરામેન ગૌતમ લશ્કરી સાથે સંવાદદાતા દિલાવર ચુડેસરા, ચાંદની ન્યૂઝ, રાજકોટ.